ધોધંબા ઘનશ્યામનગર સોસાયટીની મહિલાઓ પાણીની સમસ્યાના કારણે રણચંડી બની છે. મહિલાઓએ પાણીના પ્રશ્નને વાચા આપવા માટે મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરી પાણીના માટલા ફોડી ઉપવાસ પર ઉતરી હતી. પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં ઘનશ્યામનગર સોસાયટીના રહીશો અને સોલંકી ફળિયાની મહિલાઓએ મામલતદાર કચેરી ખાતે પહોંચી હલ્લો કર્યો હતો. પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 20 વર્ષથી વિસ્તારના લોકો રસ્તા, પાણી તેમજ વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જે અંગેની તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કાંઈ જ નિરાકરણ આવ્યું નથી. હદ તો ત્યારે વધી ગઈ કે જ્યારે પાણીના અભાવે નિર્દોષ પશુઓને પોતાના જીવ ગુમાવવા પડ્યા. જોકે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોઈને મામલતદારે સમસ્યાને હલ કરવાની બાંહેધરી આપી હતી, તો જવાબદાર અધિકારીઓએ પાણીના પ્રશ્નને હલ કરવાની લેખિતમાં રજૂઆત કરી હતી. છેલ્લા 20 વર્ષથી મામલતદાર કચેરીની સામે ઘનશ્યામનગર સોસાયટી તેમજ ફરો રોડ ઉપર સોલંકી ફળિયું આવેલું છે. છેલ્લા 20 વર્ષથી અહીંયા કોઈ વિકાસ થયેલો નથી, પાયાની સુવિધાઓ નથી, પીવાના પાણીનો મોટો પ્રશ્ન છે, તેમજ સ્ટ્રીટ લાઇટ નથી, સોસાયટી અંદર રોડ નથી બનેલા. આવી બધી પાયાની સુવિધાઓ વગર વિકાસથી વંચિત આ ઘનશ્યામનગર સોસાયટી તેમજ સોલંકી ફળિયું રહેલું છે. સરકારશ્રી મોટી મોટી વાતો કરે છે કે ગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત, વિકાસ ને વેગવંતુ બનાવ્યું છે, એ માત્ર કાગળ ઉપર જ છે. ફિરોઝ શેખ સાથે CN24 ન્યૂઝ ઘોઘંબા.